સંઘ પ્રદેશ દીવ ખાતે પેસેન્જર સીપનું આગમન દીવ ખાતે આજે મુંબઈથી એમ વી એમ્પ્રેસ ક્રૂઝ શીપનું સવારે સાત વાગે આગમન થયું હતું કાર્ડેલિયા શિપિંગ મેનેજમેન્ટ કંપની દ્વારા સંચાલિત એમવી એપરેન્સ ક્રૂઝ મુંબઈથી દીવ મહિનામાં ત્રણ ટ્રીપ કરશે જેની આજે પ્રથમ ટ્રીપ દીવ આવી પહોંચી હતી આ પ્રથમ ટ્રીપમાં પાંચસો અઠ્ઠાણું ક્રૂ મેમ્બર અને સાતસો ત્રીસ પેસેન્જર દીવ આવી પહોંચ્યા હતા શીપમાં આવેલ તમામ પેસેન્જરોને શીપની ટેન્ડર બોટના માધ્યમથી દીવ જેટી પર પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં દીવ ફિર અને પોર્ટ વિભાગ અધિકારી સુકર આંજણી અને દીવ પર્યટન વિભાગના કર્મચારીઓની ઉપસ્થિતિમાં દીવ પ્રશાસન વતી બારાઓ દ્વારા તિલક કરી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પેસેન્જરોમાંથી અમુક લોકોએ દીવ દર્શનનો લાવો લીધો તેમજ અમુક લોકો ટૂર એન્ડ ટ્રાવેલ્સના માધ્યમથી સોમનાથ દર્શન કરી ફરી શીપમાં પહોંચ્યા હતા આ પેસેન્જર શીપની લંબાઈ બસો દસ મીટર છે અને ત્રણ હજાર પેસેન્જરોની ક્ષમતા ધરાવે છે દીવમાં આ સેવા ચાલુ થવાથી દીવમાં પર્યટક ક્ષેત્રે વધારો થશે દીવમાં આ સેવા મહિનામાં ત્રણ વાર આપવામાં આવશે હવે આ શીપ નવેમ્બર માસમાં ગોવા શ્રીલંકા વગેરે થઈ ફરી દીવ આવશે આ ક્રૂઝ સફર કરવા માટેનું ઓનલાઈન બુકિંગ કરી શકાશે અને ફ્રૂટ શીપમાં વ્યક્તિ રીત અંદાજીત નવ હજાર ટિકિટ છે તેમજ અલગ અલગ કેટેગરી પ્રમાણે ટિકિટના ભાવ નક્કી કરવામાં આવેલ છે કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાને લઈ કોડલિયા શિપિંગ મેનેજમેન્ટ કંપની દ્વારા સંચાલિત આ સીપમાં કંપની દ્વારા તમામ પેસેન્જરોના આરટીપીસીઆર ટેસ્ટ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહેલ છે અને દીવ પ્રશાસન દ્વારા પણ તકેદારીના ભાગરૂપે દીવ જેટી પર પેસેન્જરોના આગમન બાદ દીવ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા પેસેન્જરોને આરટીપીસીઆર ટેસ્ટ કરાવેલ છે અને કોવિડ વેક્સિન લેવામાં આવેલ છે કે નહીં તે અંગે પૂછપરછ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી રવિવારે સાંજે દીવથી સાત વાગે આ ક્રૂઝ રવાના થયા બાદ સોમવારે આ શીપ સવારે મુંબઈ પહોંચશે આ ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવતા પ્રવાસી ક્ષેત્રમાં ખૂબ જ ઉત્સુકતા સાથે રોમાંચક સફરની મજા માણવા લોકોમાં ખૂબ ઉત્સાહ વર્તાઈ રહેલ છે